નમસ્કાર. નર્મદા ડેમના એક પછી એક 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. આહલાદક નજારો જોવા માટે લોકોનો ડેમ સાઇટ પર મેળાવડો પણ જામ્યો છે. નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની હાલની સપાટી 134.82 મીટર પર પહોંચી છે. ડેમનું રૂ લેવલ જાળવી રાખવા માટે ડેમના 28 દરવાજા ખોલવામાં આવશે. 23 દરવાજા ખોલવામાં આવશે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે ત્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હોવાથી ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના દરવાજા ખોલતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ પહોંચી રહ્યા છે. નર્મદા ડેમમાં પાણીના આવકનો વધારો નોંધાયો છે ત્યારે નર્મદા ડેમનું રૂલ લેવલ જાળવવા આજે 11 વાગે તેમજ 2 વાગ્યા ડેમના દરવાજા ખોલવામાં આવશે. નર્મદા ડેમની જળસપાટી હાલ 134.82 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમમાંથી 104,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને પગલે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના 23 દરવાજા ખોલવામાં આવશે. ડેમના દરવાજા ખોલી અંદાજે 80,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. બપોર 2 વાગે આ પાણી છોડવામાં આવશે. નર્મદા ડેમના હાલ 10 દરવાજા ખુલ્લા છે, જેમાંથી 30,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, પરંતુ પાણીની આવકમાં વધારો થઈ રહ્યો હોવાથી અંદાજે બપોરે બે વાગ્યા સુધી ડેમના કુલ 23 દરવાજા ખોલી દેવામાં આવશે. બીજી બાજુ ડેમની પાણીમાં સતત આવક વધી રહી છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી હાલાકી નહીં ભોગવી પડે તેમ લાગી રહ્યું છે. તે સાથે ડેમમાં સતત પાણીની આવક વધતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જો આપે બોલેલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો.